હેલો બાળકો, કેમ છો? મજામાં? હવે હું તમને ગુજરાતી સબ્જેક્ટમાં આગળ જઈએ તો રસવાઈના ગુજરાતી માળા પરિચય બુકમાં આ બુક છે, બરાબર? હવે એમાં તમે રસવાઈના બધા શબ્દ વાક્ય કમ્પ્લીટ કરી નાખ્યા, બરાબર? હવે તમે ચિત્ર ઓળખીને ખાના પૂરી લીધા, રાઈટ? હવે સામેના પેજમાં જઈએ તો તમને શું ક્વેશ્ચન આપ્યો છે? તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. ઘણા બધા પેરેન્ટ્સ આવ્યા હતા, એમની નોટો પણ અમે ચેક કરી. તમને એક વાત સમજાવી દઉં કે વર્ણ પરિચયનું લેશન તમારે ટુ લાઈન વાળી બુકમાં રાઇટિંગ કરવાનું નહીં. અમે ટીચર જેટલું ટુ લાઈન વાળી બુકમાં રાઇટિંગ કરે એટલું જ તમે લોકો રાઇટિંગ કરો, વધારે નહીં. કેવી રીતે? હવે તમને આજે વર્ણ પરિચય બુકમાં શબ્દ બનાવવા શીખવાડું, બરાબર છે? ઘણાને નહોતું સમજાતું. આ શું તમે હેડિંગ માર્યો છે? તીરની દિશા. આને શું કહેવાય? તીર. જેવી રીતે શબ્દ બનાવવાનો, પેલા આ સ્વર લગાવી દેવાનો, ઈ સ મ. કેવી રીતે લખવાનું? ઈ સ મ. આમ તમે કહે છે કે તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. ઈ વળી પાછા આપણે લખશું ઈ ય અળ બની ગયો શબ્દ. ઈ અળ વળી પાછું તમે લગાવો ઈ. કયો શબ્દ લગાવવાનો છે? લાજ. ઈ લાજ. ઈ લગાવો પાછો. કયો શબ્દ નો વાર આવ્યો? રા ક. ઈ રા ક. લાસ્ટ માં ઈ. ચાલો લગાવો ઈ. એની બાજુમાં કયો શબ્દ લખશો? મા મ. ઈ મા મ. હવે તમને લોકોને આવી રીતે ગુજરાતી વર્ણ પરિચયમાં તમારે તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવવા છે, એ પણ હું તમને બુકમાં લખીને સમજાવીશ પાછા, બરાબર છે? હજી હું તમને સમજાવું છું કે વર્ણ પરિચયમાં જે લેશન આપ્યું છે ને, એ જ વર્ણ પરિચયમાં લખીને આપણે રાખવાનું. એ આ લેશન નોટમાં નહીં લખવાનું. આ લેશન આપણે ટુ લાઈનવાળી બુકમાં રાઇટિંગ કરવાનું નહીં, ફક્ત વર્ણ પરિચયવાળી બુકમાં જ રાઇટિંગ કરવાનું. હું તમને એમ કહું કે તમે ટુ લાઈનવાળી બુક બેગમાંથી કાઢો, આપણે રાઇટિંગ કરીએ, એ જ રાઇટિંગ તમારે ટુ લાઈનવાળી બુકમાં લખવાનું. આ બધા ક્વેશ્ચન લખવાના નહીં. હવે તમને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવતા આવડી ગયા? કેવી રીતે? ઈ સ મ. ચાલો આનો વાર આવી ગયો. હવે આનો વાર ઈ ય અળ. ચાલો વળી ઈ લગાવો. ઈ કયા શબ્દનો વારો? લણને કાણો લા જ બને છે શબ્દ. ઈ લા જ પૂરું વાંચતા જાઓ. ઈ લણને કાણો રાક. ચાલો વાંચો. ઈ રાક. ઈ મને કાનો મામ. ઈ મામ. બધા શબ્દ વાંચવાના. બાજુના ક્વેશ્ચનમાં જાય તો ઈ થી શરૂ થતા શબ્દ બોલી રાઇટ કરો. ઈ થી ઈ છે નહીં, આ છે હા. ઈ માર. ઈ લાજ. નો. ઈ લાય ચી. રાઇટ? સમજાઈ ગયું? હવે ખાલી જગ્યા પૂરો. તમને શું કે છે? શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂછો. આ કયું ચિત્ર છે? રિક્ષા. બેઠા જો ને રિક્ષામાં. ચાલો રણની રસબાઈ રિક્ષા. આ કયું ચિત્ર છે? જોયું તમે સિતાર વગાડતા કોઈને? કિરણ. સિતાર વગાડ. ચાલો આ કયું ચિત્ર છે? જોજો. સ્કૂલ. આપણે કહેશું નિશાળ. આ શું છે? નિશાળ. છેલ્લું સરિતા શું કરે છે? તિલ. શું કરે છે? તિલ. હવે બાજુનો ક્વેશ્ચન જઈએ તો ખાલી જગ્યામાં ખૂટતા અક્ષરો લખો. પ આપ્યો છે, રાઈટ. શું નથી આપ્યું? કયો અક્ષર ખૂટે છે? રમકડાના રણે રસબાઈ. અ આપ્યો છે, હા. કયો અક્ષર ખૂટે છે? ત. તને રસબાઈ કરો. બની ગયો એના જેવો શબ્દ. આમાં કયો અક્ષર ખૂટે છે? ચ. થઈ ગયા બંને શબ્દ સરખા. ચિરાગ. ચિરાગ. આમાં જોવો જોઈએ, સા આપ્યું છે? સા આપ્યું છે. હ આપ્યો છે? હ આપ્યો. કયો અક્ષર ખૂટે છે? સસલાભાઈના સને રસબાઈ. સાહસિક. ચાલો ચેક કરો. મ. મ. કયો અક્ષર ખૂટે છે? હરણના હને રસવાય. મહિના. ચલો ચેક કરો. નને રસવાય. ની. નિશાન. ચલો આ ક્વેશ્ચન કમ્પ્લીટ. હવે નીચે જુઓ તો તમે શું કહે છે? ચિત્ર જોઈને શબ્દ બનાવો. પહેલા ચિત્રને આપણે નિરીક્ષણ કરશું.
કેવું ચિત્ર દેખાય છે? તો કે ઈમારત છે. ચલો અહીંથી ગોતવાનું સ્ટાર્ટ કરો. ઈમારત. ચલો ચાર ચેક આ વિભાગમાં આવી રીતે તમારે કરવાનું છે. પછી એ જ શબ્દ આપણે અહીંયા સામે લખી નાખો, ઈમારત. ચલો નીચે કેવું ચિત્ર દેખાય છે? ઓમ આપણે ગુજરાતીમાં નદી કહીએ, પણ હકીકતમાં શુદ્ધ ગુજરાતીમાં શું બોલાય? સરિતા. નદીને બીજું શું બોલાય? સરિતા. શું બોલાય? નદી પણ કહેવાય ને સરિતા પણ કહેવાય. ચલો આ શું છે? છે ને, તમે બધા નાસ્તામાં લો છો ને, કિસમિસ. શું છે? કિસમિસ. ચલો તમારા લોકો શબ્દ ગોતીને રાઉન્ડ મારો. કિશ મિસ. કને મને કેવી માત્રા લગાવી? રસબાઈની. છેલ્લે કયું ચિત્ર આપ્યું છે? ટિફિન. ગુજરાતીમાં આપણે શું કહીએ? ટિફિન. ટને રસવાય ટી, ફટાકડાના ફને રસવાય ફી, નગારાનો ના. ઓકે ચલો.